ગુજરાતની ભૂગોળ ભાગ બે હું નવશીલ પટેલ પ્રશ્ન નંબર એક ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતમાં કેટલા જિલ્લા અસ્તિત્વમાં હતા સત્તર જિલ્લા પ્રશ્ન નંબર બે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ કયા જિલ્લાને દરિયા કિનારો મળેલ છે કચ્છ જિલ્લાને પ્રશ્ન નંબર ત્રણ ગુજરાત રાજ્યનો વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો કયો છે કચ્છ જિલ્લો પ્રશ્ન નંબર ચાર ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાને કેટલા કિમી દરિયા કિનારો મળેલ છે ચારસો ને છ કિમી દરિયા કિનારો પ્રશ્ન નંબર પાંચ ગુજરાત રાજ્યમાં નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે કચ્છ લખપત તાલુકાની અંદર પ્રશ્ન નંબર છ નીચેનામાંથી કયો જિલ્લો દરિયા કિનારાને સ્પર્શ કરે છે તો મોરબી જિલ્લો પ્રશ્ન નંબર સાત કયા રાજવીને ગુજરાતનો શાહજા કહેવામાં આવે છે વાઘાજી ઠાકોર જે મોરબી નાદા પ્રશ્ન નંબર આઠ ગુજરાતનું કયું શહેર દિવાલ ઘડિયાળ માટે જાણીતું છે તો મોરબી જિલ્લો મોરબી શહેર પણ છે નવમો પ્રશ્ન ગુજરાત રાજ્યમાં શક્તિવન ક્યાં આવેલું છે તો રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે પ્રશ્ન નંબર દસ શહીદ વન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે જામનગર જામનગર જિલ્લાની અંદર પ્રશ્ન નંબર અગિયાર જાનકી વન ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલું છે નવસારી જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર બાર ગુજરાતના કેટલા જિલ્લાઓ મહારાષ્ટ્ર રાજ્યને સ્પર્શ કરે છે છ જિલ્લાઓ ગુજરાતના છ જિલ્લાઓ પ્રશ્ન નંબર તેર મોરબી જિલ્લો કયા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી બનાવવામાં આવ્યો છે પ્રશ્ન નંબર ચૌદ મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે મહેસાણા જિલ્લામાં આવેલું છે મોઢેરા ગામ ખાતે પ્રશ્ન નંબર પંદર ગુજરાત રાજ્યમાં વિજય વિલાસ પેલેસ ક્યાં આવેલો છે માંડવી જિલ્લો કચ્છ પ્રશ્ન નંબર છોડ ગુજરાતમાં ઝુલદો પુલ ક્યાં આવેલો છે મોરબીની અંદર આ જુલદો પુલ એ વાઘાજી ઠાકોરે બનાવ્યો હતો પ્રશ્ન નંબર સત્તર પેરિસ ઓફ ધ ઈસ્ટ તરીકે કયું શહેર જાણીતું છે મોરબી વાઘાજી ઠાકોરના સમયની અંદર આ મોરબી શહેર પેરિસ ઓફ ધ ઇસ્ટ તરીકે ઓળખાતું હતું જો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો